તો જી ટ્વેન્ટી નું મંચ જ્યારે ભારતના પાસે હોય દિલ્હીમાં તમામ નેતાઓ અલગ અલગ દેશના વીસથી વધારે નેતાઓ ઉપસ્થિત છે ત્યારે ખૂબ જ મહત્વની થઈ જાય છે આ અમેરિકા અને ભારત વચ્ચેની મુલાકાત ઇન્ડો પેસિફિક માટે પણ ભારત અને અમેરિકાની ભાગીદારી ખૂબ જ જરૂરી છે કારણ કે બંને મોટા દેશ છે એક સાથે આવશે તો તેનો ફાયદો ન માત્ર એશિયા પરંતુ દુનિયાને થશે એ સિવાય પાંચ મુદ્દાઓનો બીજો મુદ્દો છે કે ડિફેન્સ કોઓપરેશન અમેરિકા પાસેથી હમણાં જ આપણે હથિયાર પણ ખરીદ્યા છે અને ડિફેન્સનું કોઓપરેશન થવું બંને દેશો વચ્ચે જરૂરી છે એ સિવાય દ્વિપક્ષીય વેપાર કારણ કે ભારતના સતત અમેરિકા સાથેના વેપાર વધી રહ્યા છે ત્યારે બંને વચ્ચે દ્વિપક્ષીય વેપારની વધારે ડીલ થાય બંને વચ્ચેના સંબંધ પર સારા થાય જરૂરી છે ભારતની ઝડપથી વધતી અર્થવ્યવસ્થા છે દુનિયાની પાંચમી ફાસ્ટેસ્ટ ગ્રોઇંગ ઇકોનોમી છે કે જેને ત્રીજે પહોંચાડવાનો લક્ષ્યાંક છે ત્યારે આ પ્રકારની મુલાકાતે ખૂબ જ સૂચક હોય છે ચૂંટણીમાં ભારતીય અમેરિકનોની ભૂમિકા પણ મહત્ત્વની છે ગયા વર્ષે તો ગઈ ટમ્પમાં તો ટ્રમ્પ માટે પ્રચાર કર્યો હતો વડાપ્રધાને ત્યારે ત્યાં રહેતા અમેરિકન જેટલા છે તે પણ મોટી સંખ્યામાં છે અને એ પણ ખંતીદર લોકો છે એટલા માટે કે ન માત્ર ત્યાં રહે છે પરંતુ વેપાર કરે છે અને પુષ્કળ પ્રમાણમાં અમેરિકાની ઇકોનોમીમાં કોન્ટ્રીબ્યુટ પણ કરે છે ભારત અને અમેરિકાના સંબંધો વધુ મજબૂત અને ગાઢ બનવા જઈ રહ્યા છે ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન અને વડાપ્રધાન મોદી વચ્ચે મહત્વપૂર્ણ દ્વિપક્ષીય મુલાકાત થઈ રહી છે અને એની સાચે સવાલ એ છે કે ભારત અને અમેરિકાનો ચીનને આ સીધો પડકાર છે ચીન મુદ્દે ભારત અને અમેરિકાની ચિંતા એક સમાન છે કારણ કે અમેરિકા અનેકવાર કહી ચૂક્યું છે કે ચીનની અવરચંડા નહીં ચાલે અને ભારતને જો તે પરેશાન કરવાનો પ્રયત્ન કરશે તો અમેરિકા ભારતની સાથે હશે ચીન સામે લડવા માટે બંને દેશોને એકબીજાના સહયોગની જરૂર છે કારણ કે ચીન ઇન્ડોપેસિફિક પેસેફિક રીજનમાં પોતાનું તાકાત વધારી રહ્યું છે અને અમેરિકાને પણ પોષાય એમ નથી પરસ્પર ભાગીદારી મજબૂત કરી ચીનના દબદબાને ઓછો કરવાનો પણ ભારત અને અમેરિકા બંને સશક્ત દેશોનો હેતુ છે જેથી કરીને જો બંને કોમન મુદ્દાઓ પર સાથે આવે તો ચીન જેવા દેશને પડકારી શકાય યુએસ ભારત સાથે મળીને કોડના વિસ્તાર પર પણ કામ કરી રહ્યા છે અને એટલે ચીનના પેટમાં પણ તેલ રેડાવવું ખૂબ જ સ્વાભાવિક છે ન માત્ર ચીન પરંતુ પાકિસ્તાન જેવા નાના દેશોને પણ ક્લિયર મેસેજ જાય છે કે અમેરિકા અને ભારતના સંબંધો સારા થઈ રહ્યા છે અને એટલા માટે તેના વ્યાપારિક સંબંધોથી લઈને ડિફેન્સ ડેલ પર વધારે ધ્યાન આપવામાં આવતી હોય છે ચીનના મનસુબાઓ પર પાણી ફેરવવા બંને દેશોનો હેતુ છે સીધે સીધી રીતે જ્યારે અરુણાચલ અને લદ્દાખની બોર્ડર ભારત શેર કરતું હોય ત્યારે જો અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ એ પોતે વડાપ્રધાન સાથે અહીં મુલાકાત કરતા હોય તો સ્વાભાવિક કે તેનો મતલબ ચીન માટે પણ એક પડકાર સમાન થાય છે ચીનના દબદબાને ઓછા કરવા માટે કોડની રચના કરવામાં આવી છે અને એટલે ચીન પર સતત અમેરિકાને ભારતની નજર છે એ સિવાય ભાગીદારી ખૂબ મહત્ત્વની છે સંરક્ષણ ક્ષેત્રે ભાગીદારી પણ અત્યંત મહત્ત્વની છે રશિયા પછી અમેરિકા ભારતનું બીજું સૌથી મોટું સંરક્ષણ ભાગીદાર છે અને ભારતે અનેક હથિયાર ભૂતકાળમાં પણ અમેરિકા પાસેથી લીધા છે ભારતની શસ્ત્રોની ખરીદીમાં અમેરિકાનો હિસ્સો જે મેં કહ્યું તે મુજબ જુઓ ચૌદ ટકા જેટલો છે એટલે ભારત જેવા મોટા દેશની રિક્વાયરમેન્ટમાં ચૌદ ટકા હિસ્સો તો અમેરિકાનો છે અને ભારતનો અમેરિકા સાથેનો સંરક્ષણ વેપાર એક લાખ છપ્પન હજાર કરોડનો થયો છે જે રશિયા બાદ સૌથી વધારે અમેરિકા બીજા નંબરનો દેશ છે કે જે ભારત સાથે આટલા મોટા પ્રમાણમાં ભારત તેની સાથે ડીલ કરતું હોય બે હજાર વીસમાં ભારતે કુલ હથિયારમાંથી પચાસ ટકા રશિયા પાસેથી ખરીદ્યા હતા જે મેં કહ્યું તે મુજબ રશિયા ભારતનો પહેલું પાર્ટનર છે અને ત્યારબાદ બીજા નંબરે અમેરિકા છે સંરક્ષણ ક્ષેત્રે રશિયા પરની નિર્ભરતા ઘટાડવા ઘટાડવો પણ ભારતનો હેતુ છે કારણ કે મોનોપોલી એક દેશની રહે તે ભારત જેવા દેશ માટે પણ સારી બાબત નથી અને એટલે અમેરિકા જેવા દેશ સાથે પણ સંબંધો વધારવામાં આવી રહ્યા છે અમેરિકા ભારત સમક્ષ રશિયાના વિકલ્પ તરીકે રજૂ કરવા ઈચ્છુક છે એટલે આ તમામ બાબતોને લીધે આ દ્વિપક્ષીય વાતચીત હંમેશા મહત્વની રહેતી હોય છે અને જી ટ્વેન્ટીની જ્યારે શરૂઆત આવતીકાલથી થશે ત્યારે તમામ દેશો અલગ અલગ દેશો સાથે દ્વિપક્ષીય વાર્તાલાપ થશે અને એનું એક આગવું મહત્ત્વ હશે